સુપ્રભાત તારીખ 19/7/2020 વાર રવિવાર ધોરણ 3 તેમાં પુનરાવર્તન નિયમ નંબર 2 પ્રથમ સત્ર એકમ કસોટી પુનરાવર્તન એમાં પ્રકરણ નંબર 1 2 3 અને 4 અગાઉના વિડિયોમાં આપણે પુનરાવર્તનનો પ્રથમ વિડિયો જોયો તેમાં આપણે બે પ્રશ્ન લીધા પ્રથમ પ્રશ્ન હતો વિકલ્પોનો બીજો પ્રશ્ન હતો સરવાળા કરો અને બે પમાં પ્રશ્ન ખાલી સ્થાન પૂર્ણ કરો એટલે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૂર્ણ થઈ ગયા બરાબર છે હવે આજે આપણે પ્રશ્ન 3 જોઈશું એ પહેલા આપણે શીખી લઈએ કે 18મી તારીખે પુનરાવર્તન 1 નો વિડિયો મળશે અને 19મી તારીખે એટલે આજની 19મી તારીખે 2 વિડિયો મળશે એટલે પુનરાવર્તન 2 અને પુનરાવર્તન વિડિયો 3 એટલે 19મી તારીખના બે વિડિયો 18મી તારીખનો એક વિડિયો ટોટલ 18 અને 19ના ત્રણ વિડિયો તમને મળશે 20મી તારીખે તમને ગણિતનું પેપર મળશે તો આજે પ્રશ્ન નંબર 3 નીચેના માન્યા મુજબ જવાબ લખો એટલે આપણે નીચે અ ક ક ત્યાં સુધીના જુદા જુદા પ્રશ્ન સૂચના પ્રમાણે લખવાના હશે સૂચનાની બરાબર સમજી લેવાની અને તેના આધારે આપણે લખવાનું રહેશે તો જુઓ નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો એ તમારે બે ગુણમાં પૂછાશે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો એ તમારે બે ગુણમાં પૂછાશે એમાં 421 આપ્યા છે એટલે આ એકમ દશક 100 એટલે 100 ના સ્થાનમાં મારે ગણતરીમાં 100 200 300 અને 400 આ રીતે ગણતરી થશે 4 વખત 100 એટલે કે 421 આપણને સૂચનામાં કહ્યું છે શબ્દમાં લખવાનું આ રીતે આપણે શબ્દમાં લખીશું આ અંકમાં આપ્યું છે આ 2 આ 9 અને 2 એકમ દશક 100 100 200 200 92 આ રીતે લખીશું 200 92 એકમ દશક 100 સોના સ્થાનમાં 3 છે એટલે 300 ગણા છે 301 301 ત્યારબાદ એકમ દશક 100 સોના સ્થાનમાં 4 આપ્યા છે એટલે એને 400 ગણા છે એની પણ બરાબર 12 એટલે 412 બરાબર ત્યારબાદ આ 523 500 એમાં 5 ન નહીં લખી જોડીમાં થોડું કાઢીએ છીએ 523 ત્યારબાદ એકમ દશક 100 100 ના સ્થાનમાં 6 છે એટલે કે 600 આગળ છે 34 એટલે 634 634 ત્યારબાદ 745 745 એમાં અડી અથવા તો લી પણ આપણે લખી શકીએ છીએ આ અંક અને શબ્દમાં બંનેમાં પૂછાશે આ શબ્દમાં લખવાનું છે જે બે ગુણમાં પૂછાશે હવે પ્રશ્ન નંબર 3 ક માં નીચેની સંખ્યાઓને અંકમાં લખો એટલે કે આપણને શબ્દમાં આપ્યું હશે એનું આપણે અંકોમાં લખવાનું રહેશે એટલે કે ટોટલ બે ગુણમાં તે પૂછાશે એમાં 345 જો 45 લી અને આ અડી બંને આપણે લખી શકીએ છીએ ત્યારબાદ 414 800 56 900 32 300 89 ત્યારબાદ 500
28 ત્યારબાદ 600 44 બરાબર છે આ આપણે લખીશું અંકોમાં આપણે પ્રશ્ન સ્વરૂપે શબ્દમાં આપેલું છે તો આ શબ્દમાં એનું આપણે અંકોમાં લખીશું કે તમારે નંબર 2 હોમમાં પૂછાશે 300 એટલે 3 વખત 600 ના સ્થાનમાં 3 અને 45 એટલે 4 5 45 414 4 વખત 100 એટલે કે 400 100 ના સ્થાનમાં 4 અને 14 એટલે કે 14 14 414 856 8 વખત 100 એટલે 800 એટલે 100 ના સ્થાનમાં 8 અને 56 56 856 932 એટલે કે 100 ના સ્થાનમાં 9 અને 32 એટલે અગર બગર 32 932 389 એટલે કે 100 ના સ્થાનમાં 3 અને 89 એ તમે મોટા ભાગે ભૂલ કરો છો તેને 90 સમજો છો 90 તો આ રીતે લખેલું 90 આ લખેલું 90 ખરેખર ખોટું છે એને તમારે આ રીતે લખવું પડશે 89 બરાબર છે એટલે કે 389 ત્યારબાદ 528 528 અને 644 600 એટલે કે 6 અને 44 એટલે કે 44 જો પ્રશ્ન નંબર 3 માં અંક અને શબ્દમાં આ બે ગુણમાં પૂછાશે અને અંકોમાં પણ બે ગુણમાં પૂછાશે બરાબર છે એટલે કે આ પ્રશ્ન નંબર 3 ની અંદર તમારે કાળજી એ લેવાની છે કે જોડણીમાં પૂરેપૂરું ધ્યાન તમારે લેવાનું છે જોડણી સાચી હશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે એમાં તો ઉદાહરણ મુજબ સરવાળા કરો તેમાં બે ગુણમાં પૂછાશે અહીંયા કારણ કે એક ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે આ ઉદાહરણ બરાબર સમજી લેશું તો એના આધારે આપેલા બીજા બે દાખલા આપણે ખૂબ જ સરળતાથી લખી શકીએ છીએ ઉદાહરણ મુજબ સરવાળા કરો કે તમારે બે ગુણમાં પૂછાશે એનો એક દાખલો હશે આ રીતે રકમ આપેલી હશે અને વિગતવાર આ પ્રમાણે લખવાનું રહેશે એના કારણે એક અહીં રીત આપેલી છે કે 43 વત્તા 25 એટલે કે 43 ના 10 10 ના જો 43 ની અંદર 10 કેટલી વાર રહેલા છે એના 10 ના સ્થાનમાં ચેક કરીશું તો 4 આવ્યો છે મતલબ કે 43 માં 10 4 વખત રહેલા છે એટલે 40 વત્તા 3 એટલે કે 40 વત્તા 3 બરાબર 43 એટલે કે ઉપરની આપણી સંખ્યા 43 કમ્પ્લીટ પડી ગઈ એનું આપણે માત્ર વિભાજન કર્યું 43 ના 43 રહ્યા છે જોઈ લો આ પ્રમાણે 40 વત્તા 3 બરાબર 43 વત્તા ના વત્તા હવે 25 માં 10 10 2 વાર છે એટલે કે 20 અને 20 ને 5 25 40 વત્તા 3 વત્તા ના વત્તા 20 વત્તા 5 બરાબર 25 ઉપરની સંખ્યા આપણને મળી ગઈ હવે આ 10 10 ના જૂથ છે એને પ્રથમ સરવાળો કરી લઈશું એટલે 24 વત્તા 20 તો આ પ્રથમ આપણે લખ્યા 40 વત્તા 20 ત્યારબાદ જે એકમ એકમ રહ્યા છે એનો સરવાળો જોઈ લઈશું જેમાં 3 છે અને 5 છે એટલે 3 વત્તા 5 એટલે આ રીતે 10 10 ના જૂથના અને ત્યારબાદ એકમ એકમ ના જૂથનો સરવાળો કરવાથી આપણી મૌખિક ગણતરી એકમ પાકી બનશે બરાબર છે એટલે 40 વત્તા 20 બરાબર 60 અને 3 વત્તા 5 બરાબર 8 હવે 60 માં આપણે 8 ઉમેરી દઈએ તો આપણને 68 જવાબ મળશે આ આપણે ઉદાહરણ સમજ્યા હવે આપણે અહીંયા લખીશું પ્રથમ ઉદાહરણ તો સમજી લો કે 32 વત્તા 36 આપેલા છે તો આમાં 10 કેટલી વખત રહેલા છે તો 3 વખત 10 છે એટલે 30 થયા 30 માં 2 ઉમેરી એટલે 32 આપણને સંખ્યા મળી ગઈ ત્યારબાદ વત્તા ના વત્તા હવે આપણે 36 નું વિભાજન કરીશું એમાં 10 3 વખત રહેલા છે એટલે કે 30 અને એમાં 6 ઉમેરી દઈએ એટલે આપણને 36 ની સંખ્યા મળી ગઈ હવે આપણે શું કરીશું 10 10 ના
વત્તા 30 એટલે 30 વત્તા 30 ત્યારબાદ એકમનો સ્થાન હોય એમાં જે એકમ એકો હોય એને સાથે લઈએ એકમમાં હતા છૂટા હતા એ બે અને બીજા 6 છૂટા હતા જેમ 10 નું જૂથ આપણે બનાવી શક્યા નથી એટલે 10 ના જૂથ જેમ 10 નું જૂથ ન બની શક્યું તે એટલે કે 3 વત્તા 3 આપણે આ પણ સરસ કર્યું કે એકમના સ્થાનની અંદર 0 0 સરખા હોય તો એની ગણતરી નહીં કરવાની ડાયરેક્ટ આપણે 10 ની ગણતરી કરવાની છે 3 અને 3 6 અને એકમ પર 0 લઈ લેવા તો આ રીતે પણ ગણતરી આપણે કરી શકીએ છીએ એટલે તો 30 વત્તા 30 બરાબર 3 60 ત્યારબાદ 6 અને 2 8 એટલે 60 વત્તા 8 68 હવે અહીંયા પર આપણે એક દાખલો આપેલો છે એનો આપણે મૌખિક કઈ રીતે એનો જવાબ લાવી શકીએ તો હું કવિ પ્રમાણે કરતા જશો તો મૌખિક રીતે જવાબ સરસ રીતે આવતો જશે સમજી લો કે અહીંયા 56 છે ત્યાં 56 નહીં માનવાના જ્યાં 56 છે ત્યાં આગળ 56 માનવાના નહીં ત્યાં આગળ 50 માનવાના અને 6 ને સાઈડમાં મૂકી રાખો ત્યારબાદ 42 આપેલા છે તો ત્યાં 42 માનવાના નહીં 10 ના જૂથના આધારે ત્યાં આગળ 40 માનવાના અને 2 ને સાઈડમાં મૂકી રાખો એટલે સાઈડમાં પણ રહ્યું 6 રહ્યા અને 2 રહ્યા હવે આપણે 10 ના જૂથના આધારે 50 લીધેલા અને 40 લીધેલા એટલે 50 ને 40 90 એની અંદર 6 કા લીધેલા બરાબર અલગ 96 અને 96 ની અંદર 2 વડે એટલે 98 જવાબ મળે આ રીતે જો રોજની રોજ પ્રેક્ટિસ કરતા રહીશું તો આપણે સરળતાથી જવાબ આના લાવી શકીએ છીએ એટલે 56 એટલે 50 વત્તા 6 અને 42 એટલે 40 વત્તા 2 હવે સાથે 50 વત્તા 40 6 વત્તા 2 એટલે 10 અને 1 અંશ બરાબર છે એટલે કે આપણને 50 ને 40 90 મળ્યા અને 6 વત્તા 2 બરાબર 8 મળ્યા અને 90 ને 8 98 મળ્યા બરાબર હવે આ દાખલામાં આપણે ઉદાહરણ જોયું ત્યારબાદ આપણે એક દાખલો કે પછી બીજો દાખલો આ તમને એક દાખલો પૂછાશે જેના બે ગુણ રહેશે આ રીતે બરાબર સમજો પ્રેક્ટિસ કરજો ઘણું સુંદર છે અને સરસ છે પ્રશ્ન 4 એક કરિયાણાની દુકાનના બિલની વિગત નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા બજારમાં આપણે ખરીદી માટે જતા હોઈએ છીએ બરાબર છે કોઈ ચીજ વસ્તુ લેવાની હોય અનાજ કરિયાણું તેલ બોર ખાંડ મોરસ દાળ બરાબર આપણે જરૂરિયાતની જે જે વસ્તુઓ છે ઘરની એ આપણે બજારમાં લેવા માટે જતા હોય છે તેનું ઘરથી અલગ લિસ્ટ તૈયાર કરીએ છીએ કઈ કઈ વસ્તુઓ લાવવી છે એ પ્રમાણે દુકાનદારને આપણે આપીએ છીએ દુકાનદાર એની સામેનો ભાવ અને એનું કુલ કિંમત લખીને આપેલી છે તો આ આપણે કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં આપણે સમજી લો બજારમાં ગયા આટલી વસ્તુની ખરીદી કરી ગોળ ખાંડ ચા અને સિંગતી અને ચાર આઈટમ આપણે ખરીદી લીધી છે એનો જથ્થો છે એટલે કે 5 કિલો ગોળ ખરીદ્યો 3 કિલોગ્રામ ખાંડ ખરીદી અને 1 કિલોગ્રામ ચા ખરીદી અને 3 લીટર લીટર એટલે કે પ્રવાહી જથ્થો છે બરાબર એટલે કે 3 લીટર અને મિલી એનો એકમ છે પ્રવાહીનો લીટર અને મિલી તો 3 લીટર સિંગ તેલ ખરીદ્યું હવે એનો ભાવ છે તો 1 કિલો ના ગોળના 1 કિલો ગોળ આપણે લેવા જઈએ તો આપણે 45 રૂપિયા આપવા પડે ત્યારબાદ 1 કિલોગ્રામ ખાંડ લેવા જઈએ તો આપણે 48 રૂપિયા આપવા પડે એટલે કે ચા 1 કિલોગ્રામ ચા લેવા જઈએ તો 247 રૂપિયા આપવા પડે અને સિંગતે 1 લીટર લેવા જઈએ તો 105 રૂપિયા આપવા પડે એટલે કે આ 1 કિલોના ભાવના આધારે 1 લીટરના આધારે ભાવ લખેલો છે હવે જે વસ્તુની ખરીદી કરી છે ને જથ્થાના આધારે એટલે કે 45 5 વખત એટલે 45 વત્તા 45 વત્તા 5 વખત કરીશું અથવા તો 45 ગુણ્યા 5 કરીશું તો 225 કુલ આપણે ગોળની કિંમત મળશે ત્યારબાદ 3 કિલોગ્રામ ખાંડ ખરીદી છે એટલે કે 48 3 વખત લઈશું 48 48 48 અથવા તો 48 ગુણ્યા 3 તો આપણને 144 કુલ 3 કિલોગ્રામ ખાંડની કિંમત મળશે હવે 1 કિલોગ્રામ ચાલી રહી છે કિલોગ્રામના 247 લખેલા છે ત્યારબાદ 1 લીટર તો 105 આપવા પડે પણ 3 લીટર લીધેલું છે માટે 105 3 વખત લીધા 315 રૂપિયા આપવા પડે આ
વિચારે ચાર વસ્તુઓ જે ખરીદી કરી છે એને કુલ 931 રૂપિયાની ટોટલ ખરીદી કરેલી છે. આ વિગત બરાબર સમજી લીધા પછી હવે પ્રશ્ન જવાબ છે કરીશું કે 3 લિટર સિંક તેલના કેટલા રૂપિયા થાય. તો હવે સિંક તેલનો પ્રોપર જે કોષ્ટક છે એનું ખાનું ચેક કરીશું. તો સિંક તેલ લખેલું છે એના આપણે કેટલા 3 લિટર કરું છે તો 3 લિટર એના કુલ કેટલા રૂપિયા આ એનો ભાવ આવે છે. 1 કિલો 1 લિટર ના 105 તો કુલ ના 315 એટલે કે 105 એટલે કે 315 રૂપિયા આપવા પડે. 315 રૂપિયા આપવા પડે. બીજો પ્રશ્ન 1 કિલોગ્રામ ચણાના કેટલા રૂપિયા થાય. તો આપણે આ કોષ્ટકની અંદર ચણાનું કોલમ જોઈ લેવાનું કે ચણા છે આ 1 કિલોગ્રામ એનો જથ્થો છે આ 1 કિલોગ્રામ એનો ભાવ છે કેટલા લીધા 1 કિલોગ્રામ લીધા એટલે કે 1 કિલોગ્રામ ચણાની કિંમત 247 રૂપિયા બરાબર છે. હવે ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી. હું આપણે બે વસ્તુ લીધી છે ગોળ અને ખાંડ. તો ગોળનું કોલમ જોઈ લેવાનું બરાબર છે. હા હું કેટલી લીધેલા છે 5 કિલો અને ભાવ છે 41 એટલે કે આ 225 રૂપિયાના ગોળ ખરીદ્યા અને ખાંડ તો ખાંડ તેણે 144 રૂપિયાની 3 કિલોગ્રામ ખરીદ્યો. કુલ કેટલી થાય કુલ એટલે કે ભેગા કરવા એટલે કે 225 અને 144 તો 225 144 બરાબર કુલ કરીશું એટલે 5 ને 4 9 6 અને 2 ને 1 3 એટલે 369 રૂપિયા 369 રૂપિયા ની ખરીદી કરી ગોળ અને ખાંડ બરાબર છે. પ્રશ્ન નંબર 4 ખાંડ અને ચાની કુલ કિંમત કેટલી. હવે આપણે જોવાનું છે ચા અને ખાંડ. તો આ છે ચા આ ખાંડ અને આ ચા એ બંનેની કુલ કિંમત જોવાની છે. ખાંડ અને ચાની તો બંનેની કુલ કિંમત 144 ખાંડ અને ચાની 247 બરાબર છે એટલે કે 144 અને 247 144 અને 247 એટલે 7 ને 4 11 11 કે ઓછી પડી 1 4 ને 4 8 8 ને 9 2 ને 1 3 એટલે કે આપણને જવાબ મળ્યો ખાંડ અને ચણાની કુલ કિંમત. ખાંડ ખાંડની હતી આ ખાંડની 144 અને ચણાની હતી 247 એટલે કે 391 રૂપિયા આપવા પડે. ત્યારબાદ ચા અને સિંક તેલની કુલ કિંમત. તો ચા અને સિંક તેલ તો ચા છે આ ચા અને સિંક તેલની કુલ કિંમત તો ચાની છે 247 તો 247 અને સિંક તેલની છે 315 એની કુલ કિંમત કુલ એટલે સરવાળો કરો 7 ને 5 12 12 2 એટલે પડી 1 1 ને 2 અને 4 6 અને 3 ને 2 5 એટલે કે 562 કુલ રૂપિયા આપવા પડે. ત્યારબાદ ગોળ અને સિંક તેલની કુલ કિંમત તો ગોળ અને સિંક તેલ તો આમાં ગોળ કેટલો છે 5 કિલો એના 225 રૂપિયા 225 રૂપિયા અને સિંક તેલ સિંક તેલના છે 315 રૂપિયા 315 રૂપિયા 5 ને 5 10 10 શું થતી પડી 1 1 ને 2 2 2 4 અને 2 5 540 રૂપિયા થાય 540 રૂપિયા. હવે ચા અને કોટ તો ચાની ચાની કિંમત છે 247 તો ચાની કિંમત છે 247 અને ગોળની કિંમત છે 5 કિલો ગોળના 225 તો 225 બરાબર 7 ને 5 12 12 2 વધે પડી 1 6 અને 1 7 અને 2 2 4 એટલે કે 472 ટોટલ
72 રૂપિયા કુલ કિંમત થાય છે 70 અને 60 તો 70 ના કેટલા છે આ 70 ના છે 315 એટલે આપણે આ લખી દીધા 315 ત્યારબાદ 60 તો આ 60 ની કુલ કિંમત છે 144 એટલે લખી દીધા 144 8 ને 4 9 4 ને 5 3 ને 1 4 એટલે 459 459 બરાબર છે જો આ પ્રશ્ન આપણે કોષ્ટકના આધારે તૈયાર કર્યો છે કોષ્ટક બરાબર સમજી લઈશું તો તેના આધારે આપેલા પ્રશ્નના જવાબ બહુ સારી રીતે આપણે સમજીને લખી શકીએ છીએ જો આ એક જ કોષ્ટક મેં આપેલું છે પણ અગાઉના વિડીયોમાં એક કરતાં વધારે કોષ્ટકો મેં તમને સમજાવેલા છે તો બીજા કોષ્ટકની પણ તમે તૈયારી રાખશો પ્રશ્ન 4 બાદબાકી કરો એ બે ગુણમાં પૂછાશે એટલે કે એક દાખલાનો એક ગુણ બીજા દાખલાનો બીજો એક ગુણ ટોટલ બે ગુણમાં બે દાખલા પૂછાશે અગાઉ આપણે ધોરણ 2 ની અંદર બાદબાકી વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી અને આ અગાઉના વિડીયોમાં પણ આપણે બે અંકની બે સંખ્યાઓ શક્તિની બાદબાકી આપણે શીખી ગયેલા છીએ બરાબર છે જુઓ એકમ એકમના નીચે દશક દશકના નીચે દાખલાની શરૂઆત સરવાળો વડે બાદબાકી આપણે એકમના સ્થાનમાંથી કરીએ છીએ સર્વપ્રથમ તો બાકી એટલે કે બાદ કરી નાખું મારી પાસે હોય હું બીજાને આપી દઉં તમારી પાસે હોય તમે તમારા ફ્રેન્ડને આપી દઉં એટલે તમારી પાસે ઓછું કરું બાદબાકી કરું કાપી નાખું બીજાને વહેંચી દેવું એટલે આપણી પાસે ઓટોમેટિક ઓછું થશે આપણી પાસે 5 સફરજન છે 2 સફરજન થઈ ગયા તો આપણી પાસે ઓછા થયા બરાબર છે આપણી પાસે 10 પેન્સિલ છે એમાંથી 5 પેન્સિલ તમારા બેનને આપી દીધી એટલે કે 10 માંથી 5 ઓછી થઈ એટલે કે ઓછા કર વિશેની સિદ્ધિ આમાં જોવાની છે એમાં 0 અને એટલે 5 છે આપણે એ વાત યાદ રાખવાની કે મોટી સંખ્યા આપેલી હશે એમાંથી નાની સંખ્યા બાદ કરી શકાશે 0 એટલે કશું આપેલું નથી પણ એમાં તમે 5 કાઢ કરવાના છે જે શક્ય નથી એટલે સમજી લો કે તમારી પાસે કશું જ નથી અને તમારો ફ્રેન્ડ તમારી પાસે 5 સફરજન માંગે છે તો તમે ક્યાંથી લાવી આપશો તમારી પાસે તો છે જ નહીં કશું એટલે તમારે તમારા પપ્પા પાસે માંગવા જવાનું સમજી લો કે પપ્પા પાસે 7 દશક છે 7 દશક એટલે કે 7 આવું 10 વખત છે બરાબર 10 7 વખત છે એટલે 70 છે બરાબર છે 10 કેટલી વખત છે 7 વખત છે એટલે કે 70 એટલે કે જ્યારે પપ્પા તમને આપશે ત્યારે 10 ના જૂથમાં આપશે બરાબર એક દસકો ઓછો થયો 7 માંથી એક દસકો લઈ લીધો એટલે અહીંયા આગળ 6 રહ્યા દસકો એ દસકો એટલે કે 10 એ તમને આપે એટલે કે 10 માંથી 5 વત્તા 5 રહેશે અને 6 માંથી 3 વત્તા 7 ની ઉપર જે ક્રોસ માર્યું છે આ પ્રકારે તમારે ત્રાસલેટી પાડવાની છે અને ઉપર તૈયારી જ કાપીને એનું જે અંક આવતો હોય લખવાનો રહેશે એટલે 6 એમાંથી આપણે 3 કટ કરીશું બરાબર એટલે 3 યાદ રાખજો કે બાદ બાકી એટલે કે ઓછું કરવાનું છે હવે 5 5 માંથી 9 કટ કરો તો જશે નહીં બાજુવાળા પાસે દસકો માંગીશું 7 પાસે 6 5 પાસે દસકો માંગ્યો અને બીજાનો બીજો 5 0 તો એટલે ન તો ઉમેરો પણ એ તો 5 અમારી પાસે છે અને બીજા મળે એટલે કે 10 ને 5 15 રૂપિયા પડે અંદર માંથી જો 9 કટ કરવા હોય તો એની ઉલટી રીત ગણવાનું કઈ રીતે તો 1 2 3 4 આપણે આને પણ ગણતરીમાં લઈ શકીએ છીએ ગણતરી કરી શકાય છે એટલે 9 પછી 10 11 12 13 14 ને 15 એટલે કે 1 2 3 4 5 ને 6 અથવા તો આપણી ગણતરી બાકી હશે તો 9 6 15 બરાબર છે એટલે 15 માંથી 9 કટ કરીશું તો 6 હવે 6 માંથી 2 કટ કરીશું તો 4 હવે 0 માંથી 5 કટ કરતા જશે નહીં બરાબર છે એટલે આપણે શું કરીશું બાજુમાં દસકો માંગવા જઈશું 5 પાસે 4 અને 0 પાસે 10 10 માંથી 5 નીચે કોઈ અંક આપ્યો નથી એટલે ઉમેરાશે નહીં એટલે 10 માંથી 5 એટલે 5 4 માંથી 2 એટલે કે 2 હવે નીચેના દાખલામાં 2 માંથી 4 કટ કરો એ થશે નહીં એટલે દસકો માંગીશું 9 પાસે રહેશે 8 અને 2 પાસે થશે 12
બરાબર છે બારમાંથી ચાર કરતા પણ આપણે ગણતરી બાકી હશે તો બારમાંથી ચાર કરતા આઠ મળી જશે પણ વધુ ગણવું પડશે કેવું ચાર પછી 5 6 7 8 9 10 11 12 એટલે 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે પણ ગણતરી આવી શકે છે અને 8 માંથી 6 એટલે 1 2 4 માંથી 8 જશે મેં એટલે શું માંગ્યો 3 પાસે 2 4 પાસે 14 14 માંથી 8 એટલે 6 2 માંથી 1 એટલે 1 હવે 0 માંથી 5 કટ કરીશું તો જશે નહીં એટલે 8 પાસે 7 અને 0 પાસે 10 10 માંથી 5 કટ કરીશું તો 5 અને 7 માંથી 2 કટ કરીશું તો 5 બરાબર છે જો આજના વિડિયોની અંદર પ્રશ્ન નંબર 3 જોયો એમાં અપ અને પ્રશ્ન નંબર 4 જોયો એમાં પણ અપ આજે જે કંઈ આપણે દાખલા જોયા કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ જોયા બાદબાકી જોઈ આની વિગતે આપણે અગાઉના વિડિયોમાં ચર્ચા કરેલી છે એટલે અગાઉ જે કંઈ વિડિયો જોયા છે આજનો જે વિડિયો છે બરાબર પ્રેક્ટિસ કરજો અને નોટમાં તેની વધારે પ્રેક્ટિસ હશે તો પરીક્ષાના ટાઈમે આ બધા દાખલાને સરળતાથી આવી જશે ફરી વખત યાદ કરાવી દઉં કે 18મી તારીખે પુનરાવર્તનનો એક વિડિયો 19મી તારીખે બે વિડિયો ટોટલ 3 વિડિયો આવશે અને એના પછીના દિવસે 20મી તારીખે એનું પેપર રહેશે નમસ્કાર